કેમ છો વિદ્યાર્થી મિત્રો? સારું ને? હવે આપણે જોઈએ છે પાઠ છઠ્ઠાના એક બે વાક્યના પ્રશ્ન જવાબ. આપણે આગળના સેશનમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા બધું જોયું. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે, દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી? દાદી છે એ ખૂબ જ ઘરડા છે. હવે દાદીની ઉંમર વધારે છે માટે અશક્ત છે, તેથી તે દાદર જલ્દી ચડી શકતા નથી. દાદીને કેવી દાળ પસંદ છે? દાદીને ખાંડ કૌંસમાં ગળપણ નાખેલી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે છે? મને ગળપણ નાખેલી દાળ વધુ પસંદ છે. આ ઉપરાંત મને લગ્ન પ્રસંગે બનતી દાળ પણ ભાવે છે. ચોથો પ્રશ્ન, અનાજના નામ જણાવો. અનાજના નામ એમાં આવે છે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર વગેરે અનાજ છે. આપણે કહીએ છીએ કઠોળના નામ જણાવો. આપણે જોઈએ કઠોળના નામ, તુવેર, મગ, અડદ, વાલ, ચણા, વટાણા વગેરે કઠોળ છે. આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ? આપણે ખોરાકમાં મુખ્યત્વે રોટલી, ભાખરી, રોટલો, ભાત, દાળ, કઠોળ, દૂધ અને તેની બનાવટો, શાકભાજી અને ફળો લઈએ છીએ. સાતમું, આહારમાંથી મળતા પોષક તત્વો કઈ રીતે ઉપયોગી છે? જવાબ, આહારમાંથી મળતા પોષક તત્વો આપણને ગરમી અને શક્તિ આપે છે. આઠમું, આપણે કેવો ખોરાક ન ખાવો જોઈએ? જવાબ, આપણે વાસી, ખુલ્લો અને બજારુ ખોરાક ન ખાવો જોઈએ. નવમું, મુન્નીનો ખોરાક જણાવો. જવાબ, મુન્નીનો ખોરાક માતાનું દૂધ છે. હવે આપણે મોટા પ્રશ્નો જોઈએ. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ, તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? મને ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી, અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે. આ ઉપરથી મને ખબર પડે છે કે મને ભૂખ લાગી છે. પ્રશ્ન નંબર બે, શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? હા, એક વખત મારી મમ્મીને મેલેરિયાનો તાવ આવ્યો હતો ત્યારે 3 દિવસ સુધી ઘરમાં રસોઈ બની શકી નહોતી. પરિણામે અમારે બહારથી ભોજનની વ્યવસ્થા કરવી પડી હતી. ત્રીજું, એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? બાળકના ઘરે જમવાનું નહીં બનવાના અનેક કારણો હોઈ શકે. એમાં આપણે જોઈએ પહેલું કે બાળકના માતા પિતા ગરીબ હોય કે જેઓ 2 ટકનું જમવાનું મેળવી શકતા નથી. બીજું, બાળકની માતા બીમાર હોય અને પિતા મજૂરી કરવા ગયા હોય તો. ચોથું, 4 મહિનાની મુન્ની તેની માતાના દૂધ પર રહે છે, એ તેનો એકમાત્ર ખોરાક હશે. જવાબ, નાના બાળકોને દાંત હોતા નથી, આથી તેઓ પોતાની માતાનું દૂધ જ લે છે, કારણ કે માતાનું દૂધ એમના માટે સંપૂર્ણ ખોરાક છે. પાંચમું, આપણે ખોરાક શા માટે લેવો જોઈએ? જવાબ, આપણે ખોરાક બરાબર શા માટે લેવો જોઈએ? નીચેની બાબતો માટે લેવો જોઈએ. પહેલું, શરીરને કાર્ય કરવા માટેની શક્તિ મળી રહે તે માટે.
બીજું, શરીરને કાર્ય કરતા લાગતા ઘસારાની ભરપાઈ માટે. ત્રીજું, શરીરના યોગ્ય વિકાસ અને વૃદ્ધિ થઈ શકે તે માટે. ચોથું, શરીર રોગ સામે રક્ષણ મેળવી તંદુરસ્ત રહે તે માટે. પાંચમું, શરીર તાજગી અનુભવે તે માટે આપણે ખોરાક લેવો જોઈએ. આપણે એવા છઠ્ઠું, અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને ફળો શરીરની કઈ કઈ જરૂરિયાત પૂરી પાડે છે તે જણાવું. અનાજ છે જવાબ. અનાજ શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. કઠોળ છે, કઠોળ શરીરના વૃદ્ધિ કરવામાં ઉપયોગી છે, વૃદ્ધિ અને વિકાસ માટે. હવે લીલા શાકભાજી અને ફળો શરીરનું રોગ સામે રક્ષણ કરે છે, એટલા માટે આપણે અનાજ, કઠોળ અને લીલા શાકભાજી ફળોનો ઉપયોગ કરવો જોઈએ. આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે શું કરવું જોઈએ? આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણે ભોજનમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય, જુદા જુદા પ્રકારના કઠોળ, ધાન્ય એટલે ઘઉં, ચોખા, બાજરી વગેરે, કઠોળ એટલે તુવેર, મગ, ચણા, અડદ, વાલ, વટાણા આ બધું, અને ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ. આઠમું, રોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી શું થાય? રોજ એક જ પ્રકારનો ખોરાક લેવામાં આવે તો આપણને તેમાંથી ખોરાકના બધા જ પોષક તત્વો મળતા નથી, પરિણામે શરીર અમુક તત્વોની ઉણપ અનુભવે છે અને રોગનો ભોગ બને છે. વળી એક જ પ્રકારનો ખોરાક રોજ લેવાથી ખોરાક ખાવા પ્રત્યેની રુચિ રહેતી નથી, માટે આપણે દરરોજ જુદો જુદો ખોરાક લેવો જોઈએ. આપણું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ.